આજે આપણે રૂપિયા અને પૈસામાં સરવાળાના દાખલા શીખીશું. તો એમાં ચાલો પહેલો જોઈએ. હવે રૂપિયા અને પૈસા બંને આપેલું હોય ત્યારે રૂપિયા અને પૈસાનું બંનેનું ભાગનું કોષ્ટક ઘડીને સરવાળો કરવાનો. તો ચાલો જો પહેલા આપેલો છે 3 રૂપિયા અને પૈસાના ખાનામાં કંઈ નથી એટલે આપણે 0 0 છે. વત્તા 5 રૂપિયા અને 50 પૈસા. તો પૈસાથી શરૂઆત કરીએ તો 0 વત્તા 0 0 0 વત્તા 5 એટલે 5 અને 3 વત્તા 8 એટલે 5 એટલે 8 બરાબર 8 રૂપિયા અને 50 પૈસા. બીજો દાખલો રૂપિયા અને પૈસા 4 રૂપિયા 50 પૈસા વત્તા 4 રૂપિયા અને 50 પૈસા. સરવાળો કરીએ 0 વત્તા 0 0 5 ને 5 10 તો 10 નું 0 વધી ચડી 1 4 ને 4 8 8 ને 1 9. ત્રીજો દાખલો રૂપિયા 6 રૂપિયા અને 50 પૈસા વત્તા 7 રૂપિયા અને 50 પૈસા. 0 વત્તા 0 0 5 ને 5 10 10 નું 0 વધી ચડી 1 6 ને 7 13 13 ને 1 14 એટલે અહીંયા લખશું આપણે 14. તો જવાબ આવ્યો 14 રૂપિયા અને પૈસાના ખાનામાં 0 0 છે એટલે ખાલી 14 રૂપિયા જવાબ આવ્યો. ચોથો દાખલો રૂપિયા અને પૈસા. એમાં પહેલા 10 રૂપિયા અને 50 પૈસા છે વત્તા 15 રૂપિયા અને 0 પૈસા. તો સરવાળો કરો 0 વત્તા 0 0 5 વત્તા 0 તો 5 0 વત્તા 5 એટલે અહીંયા પણ 5 અને 1 ને 1 2 25 રૂપિયા ને 50 પૈસા. પાંચમો દાખલો 17 રૂપિયા 50 પૈસા વત્તા 19 રૂપિયા 50 પૈસા. 0 વત્તા 0 0 5 ને 5 10 10 નું 0 વધી ચડી 1 7 ને 9 7 વત્તા 9 કરો એટલે 16 16 ને 1 17 17 નો 7 નો વધી ચડી 1 1 વત્તા 1 વત્તા 1 એટલે 3. છઠ્ઠો રાખો રૂપિયા અને પૈસા 27 રૂપિયા 50 પૈસા 9 રૂપિયા અને 50 પૈસા. જો અહીંયા ખાલી 9 રૂપિયા જ આપેલા છે તો ખાલી હોય ત્યાં શું કરી દેવાનું 0. કેમ તો ભૂલ થાય નહીં. 0 વત્તા 0 0 5 ને 5 10 10 નું 0 વધી ચડી 1 9 ને 7 16 16 ને 1 17 વધી ચડી 1 1 ને 2 3 તો જવાબ આવ્યો 37 રૂપિયા. પૈસાના ખાનામાં કંઈ નથી એટલે આપણે ખાલી 37 રૂપિયા લખાય. પછી સાતમો દાખલો 46 રૂપિયા 0 પૈસા અને 57 રૂપિયા 0 પૈસા. તો 0 ના ખાનામાં 0 0 કેમ કે એક પણ સંખ્યા નથી એટલે 0 જ આવશે. 6 ને 7 તો 6 ને 7 13 13 નો તકડો વધી ચડી 1 4 ને 5 9 9 ને 1 10 એટલે જવાબ આવ્યો 103 રૂપિયા. આઠમો દાખલો રૂપિયા અને પૈસા 58 રૂપિયા 50 પૈસા 60 રૂપિયા અને 0 પૈસા. તો 0 વત્તા 0 0 5 વત્તા 0 5 8 વત્તા 0 8 અને 6 ને 5 11 એટલે 118 રૂપિયા 50 પૈસાનો જવાબ આવ્યો 118 રૂપિયા અને 50 પૈસા. તો આવી રીતે આજે આપણે રૂપિયા અને પૈસાના સરવાળાના દાખલા શીખ્યા. અને રૂપિયા અને પૈસા આપેલું ન હોય ખાલી રૂપિયા એટલો હોય તો તમે ખાલી રૂપિયાનું જેમ કે અહીંયા આપણે કોષ્ટક ન કરીએ અને ખાલી અહીંયા રૂપિયા રૂપિયા લખીને સરવાળો પણ કરી શકો. પણ રૂપિયા અને પૈસા બંને આપેલું હોય આવી રીતે તો રૂપિયા અને પૈસાનું કોષ્ટક કરવું જરૂરી છે તો જ આપણો જવાબ સાચો. સરવાળાના દાખલા જોઈ ગયા. હવે બાદબાકીના દાખલા જોઈએ. તો ચાલો જોઈએ. એમાં પહેલો દાખલો રૂપિયા અને પૈસા. 8 રૂપિયા 50 પૈસા ઓછા 4 રૂપિયા ને 50 પૈસા. 0 માંથી 0 જાય તો 0 0. 5 માંથી 5 જાય તો 0. 8 માંથી 4 જાય તો 4.
એટલે જવાબ આપણને મળ્યો 4 રૂપિયા બરાબર બીજો દાખલો રૂપિયાને પૈસા 9 રૂપિયા 50 પૈસા અને 6 રૂપિયા 0 માંથી 0 જાય તો 0 5 માંથી 0 જાય તો 5 5 માંથી કાઈ ન જાય આ ઘણીવાર છોકરાઓ ભૂલ કરતા હોય છે તો હું તમને કહી દઉં કે 5 આપણી પાસે ચોકલેટ છે અને આપણી પાસેથી કોઈ જ કોઈ એટલે કોઈ આપણી પાસેથી ચોકલેટ ન લઈ જાય તો આપણી પાસે કેટલી ચોકલેટ પડતી 5 ની 5 ની તો એવું જ અહીંયા 5 છે એમાંથી કાઈ 0 એટલે કાઈ નથી જતું તો 5 ના 5 અને 9 માંથી 6 જાય તો 3 એટલે જવાબ આવ્યો 3 રૂપિયા અને 50 પૈસા એવો જ ત્રીજો દાખલો 10 રૂપિયા 50 પૈસા 2 રૂપિયા ને 0 પૈસા અહીંયા 2 રૂપિયા છે એટલે અહીંયા આગળ મેં શૂન્ય લખાઈ દીધું લખી દીધેલું છે બરાબર એટલે ભૂલ થાય નહીં 0 માંથી 0 જાય તો 0 એટલે 5 માંથી 0 જાય તો મેં હમણાં કીધું કે 5 આપણી પાસે હોય અને એમાંથી કોઈ જ ના લઈ જાય કંઈ તો આપણી પાસે કેટલા વધે 5 ના 5 0 માંથી 2 જાય નહીં ઉપર 0 હોય એટલે કે આપણી પાસે કાંઈ ન હોય અને કોક આપણી પાસે માંગે અહીંયા જો આપણી પાસે કાંઈ નથી પણ આપણે એમાંથી 2 બાદ કરવાના છે તો જ અસ્તો લેવાનો અહીંયા 1 છે તો કેટલા થઈ જશે 0 અને અહીંયા 0 છે તો 10 10 માંથી 2 બાદ કરો તો 8 જવાબ આવે તો 8 રૂપિયા અને 50 પૈસા એમ જ રીતે ચોથો દાખલો 42 રૂપિયા 0 પૈસા અને 23 રૂપિયા અને 50 પૈસા 0 માંથી 0 જાય તો 0 હવે અહીંયા જો ઉપર 0 છે અત્યાર સુધી આપણે અહીંયા જોતા હતા તો નીચે 0 આવતો પણ 0 છે એટલે કે આપણી પાસે કાંઈ નથી અને આપણે 5 રૂપિયા બાદ કરવાના છે તો આપણે શું કરવું પડે બાજુમાંથી 10 કો લેવો પડે બાજુમાં 2 છે તો કેટલા થઈ જશે 1 અને આપણને અહીંયા મળે 10 10 માંથી 5 જાય તો 5 અહીંયા 1 છે તો 1 માંથી 3 જાય નહીં એટલે ફરીવાર શું કરવું પડે બાજુમાંથી 10 કો એટલે અહીંયા રહે 13 અને અહીંયા આવશે 11 તો 11 માંથી 3 બાદ કરો તો 8 વધે બરાબર અને 3 માંથી 2 જાય તો 1 પાંચમો દાખલો 40 રૂપિયા 50 પૈસા 17 રૂપિયા 0 પૈસા 0 માંથી 0 જાય તો 0 5 માંથી 0 5 આપણી પાસે છે આપણી પાસેથી કઈ જ ના જાય તો 5 ના 5 0 માંથી 7 આપણી પાસે કઈ નથી ને 7 કોઈક માંગે છે તો શું કરવું પડે દસકો લેવો પડે અહીંયા 4 છે તો કેટલા થઈ જશે 3 અને અહીંયા 10 10 માંથી 7 જાય તો 3 3 માંથી 1 જાય તો 2 છઠ્ઠો દાખલો રૂપિયા અને પૈસા 32 રૂપિયા 0 પૈસા અને 28 રૂપિયા 50 પૈસા 0 માંથી 0 જાય તો 0 0 માંથી 5 આપણી પાસે કાંઈ નથી કે 5 બાદ કરવાના છે તો શું કરવું પડે 10 કો લેવો પડે તો અહીંયા રહેશે 1 અને અહીંયા આવશે 10 10 માંથી 5 જાય તો 5 હવે 1 છે 1 માંથી 8 બાદ થાય નહીં એટલે બાજુમાંથી 10 કો લેવાનો એટલે અહીંયા રહેશે 2 અને અહીંયા 11 11 માંથી 8 બાદ કરો તો 3 અને 2 માંથી 2 જાય તો 0 0 એટલે 3 રૂપિયા ને 50 પૈસા જવાબ આવે તો આજે આપણે બાદબાકીના રૂપિયા ને પૈસામાં બાદબાકીના દાખલા